नमस्कार विद्यार्थियों, धोरण 11 विषय भूगोल चैप्टर नंबर 12 नु नाम छे जलावरण। तो आपणे जलावरण विषय आगळ अभ्यास करीए, परंतु एने पहेला आपणे 1 થી 11 ચેપ્ટરો આપણે પૂર્ણ કર્યા અને એનો દર્શન છે કે તમે ચેપ્ટર વાઇઝ કરતા જજો, જેમ ચાલે ચેપ્ટર એમ એને એક્સરસાઇઝ કરતા જજો। મોટો પ્રશ્ન એ બાકી નાના પ્રશ્નો બધા આપેલા તમને વેબસાઈટ પર લખેલા હતું, એટલે અહીં આપણે શરૂ કરીએ છીએ। ચેપ્ટર નંબર 12 પ્રથમ નંબર 12 જલાવરણ। જલાવરણ નામથી આપણને ખ્યાલ આવી જાય કે કેવું આવરણ હશે, કે જળ એટલે કે પાણી પ્રવાહીનું આવરણ। પૃથ્વી ઉપર પાણીનું આવરણ હોય છે, કે જે આવરણ આપણે વિગતવાર સમજીએ। તો મિત્રો, પૃથ્વીના ગોળા પર નજર કરીએ, નજર ફેરવીએ તો આપણને એની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા જળ રાશિનો પ્રદેશ વધુ જોવા મળશે। પૃથ્વીનું મોટા ભાગનું આવરણ જળથી ઘેરાયેલું છે, માટે પૃથ્વીને જળ ગ્રહ એટલે વોટર પ્લાનેટ કહેવામાં આવે છે। પૃથ્વી સપાટીના લગભગ 71% ભાગ ઉપર જળરાશિ આવેલી છે, એટલે કે 71% પાણી આવેલું છે। એટલે કહેવાનો મતલબ કે પૃથ્વી જેટલી ખાલી છે એનો 3 ગણા પૃથ્વી ઉપર જમીન ઉપર પાણી આવેલું છે, એટલે પાણી વધારે આવેલું છે। એટલે કે એવા આવરણને આપણે જલાવરણ કહીએ છીએ। જલાવરણ એટલે જળ ચક્ર, તો એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ। તો જળ ચક્ર, જળ ચક્રને અંગ્રેજીમાં કહેવાય વોટર સાયકલ, CYCLE। જળ ચક્ર એટલે કે પાણીનું એવું ચક્ર ચાલ્યા રાખે। પૃથ્વી પર જળ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે યાદ રાખજો મિત્રો, પાણી એક જ એવું છે જે ત્રણેયમાં પરિવર્તન થાય, ઘન પ્રવાહી અને વાયુ। તેના સ્વરૂપ અને સ્થાન યોગ્ય પ્રાકૃતિક અનુકૂળતા આમાં બદલાય છે। સૂર્યની ગરમીને લીધે પૃથ્વી સપાટી પરના સમુદ્રો, સરોવરો, નદીઓના પાણીની વરાળ બને છે, તેના વાદળ બંધાય છે, અનુકૂળ સ્થિતિમાં ઘનીભવન તથા વાદળ પૃથ્વી સપાટી પર લગભગ બધા વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદ આપે છે। આ જળ મોટા ભાગે નદીઓ દ્વારા સમુદ્રો અને મહાસાગરોમાં ઠલવાય છે। વનસ્પતિના મૂળ વાટે જમીનમાંથી શોષાયેલું જળ વનસ્પતિના પાંદડા દ્વારા બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં મળે છે। સમુદ્રનું જળ વરસાદ રૂપે વિવિધ ભાગોમાં વિતરણ પામી બાકીનું જળ સમુદ્રમાં પાછા ઠલવવાની સતત ચાલતી આ પ્રક્રિયાને જળચક્ર કહે છે। આમ જોઈએ તો કુદરતી રીતે જળ વાતાવરણ, મૃદા અને ઘનાવરણ અને જલાવરણમાં પર્યાપ્ત કરે છે। જળ છે એ વાતાવરણમાં, વાતાવરણમાંથી મૃદાવરણમાં, મૃદાવરણમાંથી જલાવરણમાં પર્યાપ્ત કરે છે। આપણે વિદ્યાર્થી મિત્રો, 12.1 નામનું જળચક્ર આકૃતિ છે, પેજ નંબર 87 પર, એમાં વૃષ્ટિ, બાષ્પીભવન, બાષ્પીભવન નિષ્કાશન, વૃષ્ટિ અને સપાટી જળ, ભૂમિગત જળ એવા આપણે નિહાળી શકીએ મિત્રો। બાષ્પીભવન જયારે હવાનું થાય ત્યારે એમાં ભેજ સંગ્રહ થાય અને એ ભેજનું વાદળ જેવું પાણી બંધાય અને એનું બાષ્પીભવન થતા બાષ્પ નિકાસન જયારે થાય ત્યારે પૃથ્વી ઉપર વરસાદ શરૂ થાય અને એ વધારે પડતું બાષ્પીભવન થવાને કારણે અતિવૃષ્ટિ થાય, વૃષ્ટિ વરસે ત્યારે જમીન સપાટી ઉપર પાણીનો પ્રવાહ હોય છે। ત્યારબાદ જોઈએ
દક્ષિણ અમેરિકાના
પશ્ચિમ કાંઠે ઠંડીય છાજલીની પહોળાઈ 15-20 કિલોમીટર છે. આફ્રિકાના પૂર્વ કિનારે તેની પહોળાઈ 80-120 કિલોમીટર સુધીની છે. જ્યારે આર્કટિક મહાસાગરમાં 500 કિલોમીટર પહોળાઈ ધરાવતી ખંડીય છાજલીની રચના થઈ છે. ખંડીય છાજલીની સમગ્ર સમુદ્ર તળ પર સરેરાશ પહોળાઈ 765 કિલોમીટર છે, એટલે કે 65 કિલોમીટર છે, અને ઊંડાઈ છે 130 મીટર છે. એટલે કે ખંડીય છાજલી સમુદ્ર કિનારાથી શરૂ થાય, ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે. સૂર્યપ્રકાશ 200 મીટર 600 ફૂટની અને ઊંચાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રી વનસ્પતિ અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થયો છે. ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રનો વિકાસ થયો છે. આમ જાણવું ગમશે કે સમુદ્રની ઊંડાઈ ફેધમમાં મપાય છે, અને એક ફેધમ એટલે 6 ફૂટ. યાદ રાખજો, એક ફેધમ એટલે 6 ફૂટ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સમુદ્ર ની ઊંડાઈ છે જાણવા માટે જે વપરાય છે એને આપણે ફેધમ કહીએ છીએ, અને એ ફેધમ તે સમુદ્રની ઊંડાઈ માપવા માટેનો એક એકમ છે. સમુદ્રની ઊંડાઈ માપવા માટેનો એકમ ફેધમ છે. ફેધમ એટલે એક ફેધમ એટલે 6 ફૂટ થાય છે. આમ ખંડીય છાજલી સમુદ્ર કિનારાથી શરૂ થાય, ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે, અને સૂર્યપ્રકાશ 200 મીટર એટલે 600 ફૂટ સુધી ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલી વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્ર વનસ્પતિ અને જીવસૃષ્ટિ છે એનો વિકાસ થયો છે. ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક મત્સ્ય ઉદ્યોગોનો વિકાસ થયો છે. ત્યારબાદ મિત્રો, આ ખંડીય ઢોળાવ છે એને આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં લેશું, પરંતુ ખંડીય છાજલી છે એને વિગતમાં સમજીએ. તો સમુદ્રનો જે કિનારો હોય છે એમાં ખાડા, ટેકરા, ઢોળા વગેરે ખંડીય છાજલીમાં વિસ્તાર પામે છે. એટલે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ખંડીય ઢોળાવ વિશે વિગતમાં સમજશું.